પંચમહાલના શેરા ખાતે સિપાઈ મુસ્લિમ કસ્બા સમાજ દ્વારા સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ શેરાના સિપાઈ મુસ્લિમ કસ્બા સમાજ તરફથી હુસેની ચોકમાં છઠ્ઠા સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 48 જોડાના પેશીમામ હઝરત સલીમ અશરફી સાહેબ દ્વારા નિકાહ પાડવામાં આવ્યા હતા. આ સમૂહ નિકાહ જે શહેરામાં એટલા પ્રસિદ્ધ છે કે આ અમૂલ્ય લગ્ન કે આ સમૂહ લગ્નને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. આ સમૂહ લગ્ન મુસ્લિમ સમાજ નહીં પરંતુ અન્ય સમાજ પણ એનામાં પોતાનો હિસ્સો લે છે અને યોગદાન આપે છે અને બીજા સમાજના લોકો અહીં આવીને નવ દંપતીઓને આશીર્વાદ આપે છે અને આ સમૂહ લગ્નને ધૂમધામથી બધાના સાથ સહકારથી ઉજવાય છે. આ સમૂહ લગ્નમાં હજારોની તાદાદમાં લોકો જોવા મળે છે. ગુજરાતમાં આવું સમૂહ લગ્ન કાંઈ જોવા મળતું નથી અને એમાં શહેરા નગરપાલિકાએ સાફ સફાઈ અને પાણીની સુવિધાઓ પૂરી પાડી હતી અને શહેરા મુસ્લિમ સમાજ સમૂહ લગ્નમાં તમામ સમાજના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. અમારી સિપાઈ મુસ્લિમ કસ્બા પંચ કમિટીના વિસ્તારમાં એક આજે સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 48 જોડાઓના નિકાહ પડાવવામાં આવ્યા. આ નિકાહ અમારા શહેરામાં એટલા પ્રસિદ્ધ છે, અમારા શહેરા સમાજમાં આ લગ્ન સમારંભ લગ્ન સમૂહ લગ્ન એટલો બધો પ્રસિદ્ધ છે કે આ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેવા અથવા તો જોવા માટે બહાર ગામથી દૂર દૂરથી પણ લોકો આવી અને આ સમૂહ નિકાહમાં હિસ્સેદાર થાય છે. આ સમૂહ નિકાહમાં માત્ર મુસ્લિમ સમાજ જ નહીં અન્ય સમાજ પણ પોતાનો હિસ્સો લે છે અને નવ દંપતીઓને આશીર્વચન આશીર્વાદ આપે છે, ભેટ આપે છે. તો આવો સમૂહ નિકાહ કહેવાય છે કે ગુજરાતમાં ક્યાંય આવો સમૂહ નિકાહ જોવા નહીં મળે. તો એ અમારા શહેરાના મુસ્લિમ વિસ્તારની એ ઉપલબ્ધિ કહેવાય કે એવી ઉપલબ્ધિ એ ક્યારે પણ મેં જોઈ નથી કોઈ સમાજ માટે. તો એ અમારા માટે અમારા શહેરા સમસ્ત મુસ્લિમ સમાજ માટે એક આ ગર્વની વાત છે.